गुड मॉर्निंग विद्यार्थियों, आज आप धोरण 3 में विषय आसपास द्वितीय सत्र में पार्ट अंदर माटी की मजा एना विषय आप शू कर अभ्यास करीशू। आप आग माटी की मजा विषय बात तो करेली है, माटी की मजा ए पार्ट में शू आए बात थी ने। आग शू एम माटी की मजा में आए तो कागड़ो होने शू खाव कोठिंबू खाव हो शू ए कोठिंबा ने जो तो शू खाव कोठिंबू खाव हो तो शू करे कोठिंबू खावा जाए तो कोठिंबू ने शू कहे कि मैंने आई चाँच वड़े न खवाय, ते शू करो पहले तमारी गंदी चाँच है ये शू कर लियाओ धोई आओ। ए विषे आप आग बात करी है। हवे आप पाठ में जुवानुं छे आग शू आवे छे अने केवी रीते कागड़ा ने कोठिंबू खावा मळे छे। कागड़ा ने कोठिंबू खावुं सहेलुं नथी, एने चाँच धोवा माटे शू करवुं पड़े छे, क्यांथी क्यां जवुं पड़े छे अने छेले अंते क्यारे एने कई वस्तु मळे छे अने कोठिंबू खाय छे ए विषे आपणे अहींया पाठमां वात करेली छे ए आपणे जोवानी छे। आपणे आगळ तो थोड़ू जोई गया छीए के कोठिंबू खावुं हतुं अने ते क्यां सुधी पहोंच्युं के कुंभारवाड़े गयो। कुंभारवाड़े कागड़ो शुं काम गयो हतो तो एने घड़ो जोईतो हतो। सौथी पहेला तो कागड़ो जे छे एने कोठिंबू जोयुं एटले शुं थयुं, एने एने खावानुं मन थयुं एटले कोठिंबाए एम कीधुं हतुं के गंदी चाँच वडे मने न खवाय, तमे पहले तमारी चाँच धोई आवो। तो कागड़ो शुं करवा जाय छे, चाँच धोवा माटे क्यां जवुं पड़े, पहेला तो पाणी जोईए ने चाँच धोवा माटे, तो एने चाँच धोवा माटे पाणी જોઈતું હતું એટલે પહેલા ક્યાં ગયો કાગડો, કુવા પાસે ગયો। કુવા પાસે ગયો એટલે એને શું કીધું કુવાએ કે તમારે ચાંચ જોવે પાણી જોઈતું હોય તો તમે શું કરો ઘડો લાવીને પાણી સીંચી લ્યો અને શું કરો ચાંચ ધોઈ નાખો। હવે કાગડો ક્યાં જાય છે એ જોવાનું છે આપણે આગળ। તો કુવો કહે છે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ ને પાણી સીંચી લે। શું કહે છે કાગડાને, એમ કહે છે કુંભારને ત્યાંથી શું લઈ આવ, ઘડુલો એટલે કે ઘડો લઈ આવ અને એમાંથી કુવામાંથી પાણી સીંચી લે અને પછી ચાંચ ધોવાનું કહે છે। કાગડો તો ઉડતો ઉડતો કુંભારવાડે ગયો, જઈને કુંભારને કહે, કાગડો ક્યાં ગયો ઉડતો ઉડતો કુંભારવાડે ગયો અને કુંભારને જઈને શું કહે છે, તો કુંભારને જઈને શું કહે છે થોડાક કંઈક વસ્તુ જોઈતી હોય તો આપણે કંઈક વસ્તુ જોઈએ આપણે શું કરીએ, મમ્મી પપ્પા પાસે કંઈક વસ્તુ માગવી હોય તો આપણે શું કેટલે કાલાવાલ્યા કરીએ ને, એ તો કાગડો પણ ત્યાં જઈને શું કહે છે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ગડુલા સીચું પાણીડા ધોવું ચાંચુડી ખાવું કોઠુંબું બડુક બડુક લાગે। શું કહે છે કાગડો કુંભારની પાસે જઈને જ કહે છે કે કુંભાર દેવા એટલે કે કુંભાર શું કહે છે તમારે આંગણે કોણ આવ્યું છે, કાગડો આવ્યો છે, કોણ આવ્યું છે તમારે આંગણે, કાગડો આવ્યો છે, આલો ગડુલા, આલો ગડુલા એટલે તમે મને ગડુલો એટલે કે ઘડો મને આપો, સીચું પાણીડા શું કહે છે હું ઘડો લઈને પાણી સીચું ધોવું ચાંચુડી ખાવું કોઠુંબું, શું કહે છે પાણી સીંચીને હું શું કરું ચાંચુડી એટલે કે એની ચાંચ ધોવું અને શું કહે છે કોઠિંબું ખાવું અને કોઠિંબું કેવું લાગે બહુ સરસ લાગે। કુંભાર કહે છે માટી લાવતો રૂપાળો ઘડુલો ઘડી દઉં, શું કહે છે કુંભાર એમ એને ઘડો નથી આપતો, શું લાવવાનું કહે છે ઘડો બનાવવા માટે માટી જોઈએ ને, માટીનો ઘડો, ઘડો શેમાંથી બને તો માટીમાંથી, માટીના વાસણ કુંભાર બનાવે બરાબર, તો માટીમાંથી વસ્તુ બને તો કહે છે તું મને માટી લઈ આપને, કાગડાને કહે છે હું તો સરસ મજાનું શું બનાવી દઉં ઘડુલો બનાવી દઉં। તો હવે જોજો હવે કાગડો ક્યાં જાય છે, હવે એને માટી લેવા ક્યાં જવું પડે છે એ જોવાનું છે। તો કાગડો ક્યાં જાય છે માટી લેવા, ટીંબા પાસે જાય છે, ક્યાં જાય છે ટીંબા પાસે, ખાસ યાદ રાખવાનું ક્યાં જાય છે કાગડો ટીંબા પાસે જાય છે, જઈને ટીંબાને કહે છે, ટીંબાને જઈને શું કહે છે હવે જો, ટીંબા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો માટુડી આપો કુંભારને ઘડે ઘડુલો સીચું પાણીડા ધોવું ચાંચુડી ખાવું કોઠુંબું બડુક બડુક લાગે। શું કહે છે ટીંબાને જઈને કહે છે કે ટીંબા ટીંબા શું કહે છે ટીંબા દેવા તમારા આંગણે કોણ આવ્યું છે, કાગ દેવા એટલે કે કાગડો આવ્યો છે, શું તમે મને આપો માટુડી એટલે કે તમે મને માટી આપો, હું એ માટી કોને આપું તો કુંભારને જઈને આપું, માટી કોને જઈને આપે કુંભારને જઈને આપે, કુંભાર એમાંથી મને શું બનાવી દે સરસ મજાનો ઘડુલો બનાવી દે, શું કરી દે ઘડુલો બનાવી દે, પછી ઘડુલો લઈને ક્યાં જાય પાછો, તો એ પાછો ઘડુલો લઈને ક્યાં જાય કુવા પાસે જાય, ત્યાં કુવામાંથી પાણી સીંચી લે પોતાની ચાંચ ધોઈ નાખે અને શું કરે કોઠિંબુ ખાઓ મને કોઠિંબુ સરસ લાગે એમ કહે છે। ટીંબો કહે મરગલાની સીંગડી લઈને ખોદી લે, ટીંબો એ માટી એને આપતો નથી એમ શું કહે છે, તારે માટી જોઈતી હોય તો માટી શું કર મરગલાની સીંગડી, મરગલો એટલે હરણ, શું મરગલો એટલે શું થાય તો હરણ, તો હરણનું સીંગડી લઈને ખોદી લે, સીંગડી કે
લઈ લે. કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે. શું કહે છે? કાગડો તો ઉડતો ઉડતો ક્યાં ગયો? મરગલા પાસે, એટલે કે હરણ પાસે કાગડો જાય છે ઉડતો ઉડતો. એમ તો એની પાસે કઈ સિંગડી હોય નહીં, એટલે શું કરે છે, હરણ પાસે જવું પડે. તો કાગડો ક્યાં જાય છે? હવે મરગલા પાસે જાય છે. મરગલાને કહે છે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી ખોદું માટુડી, દઉં કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણીના ધોવું ચાંચુડી, ખાવું કોઠીમું બડુક બડુક લાગે. શું કહે છે? મરગ મરગલાને જઈને કહે છે, તમારા ઘર મરગ દેવા શું કહે છે, તમારા આંગણે કોણ આવ્યું છે? કાગ દેવા, એટલે કે કાગડો તમારા આંગણે આવ્યો છે. તમે મને શું આપો? આલો સિંગલડી, એટલે કે તમે મને સિંગડી આપો. તમારી મને સિંગડી છે, જે માટી સિંગડી હોય ને, તો એ છે એ મને આપો. ખોદો માટુડી, એટલે કે હું માટી ખોદી લઉં એના વડે. દઉ કુંભારને, શું કહે છે, હું કુંભારને આપું. ઘડે ઘડુલો સીચું પાણી, કુંભાર શું કરે, માટીથી મને ઘડુલો ઘડી દે, અને પાણી સીચું, અને શું કરું, ધોઉં ચાંચુડી, મારી ચાંચ શું કરું, ધોઉં, અને કોઠીંબું ખાઉં. બડુક બડુક વાગે, શું કહે છે, કોઠીંબુને કેવું લાગે, સરસ વાગે. મરગ કહે છે, મને મારીને મારું સિંગડું લઈ લે. શું કહે છે? મરગ એમ કહે છે કે મને મારીને મારું સિંગડું લઈ લે. કૂતરાને બોલાવી આવે એટલે તે મને મારી નાખશે. મરગલો એમ કહે છે, એમ કહે, સિંગડું તું કેવી રીતે મને લઈશ? કે સિંગડું તો એમને, એને તો હાથ છે ને, હું કેવી રીતે તને સિંગડી આપું? તું એક કામ કર, તું ક્યાં જા? તો કૂતરા પાસે જા. કૂતરો શું કરશે? મને મારી નાખશે. કાગડાને એમ કહે છે, કૂતરો મને શું કરશે? મારી નાખશે, અને એમાંથી સિંગડી મને મારી મારી ખાઈ જશે. એટલે શું કરશે? એમાં સિંગડી જે વધશે તું લઈ લેજે, અને પછી તું માટી લેજે. શું કહે છે? કાગડા ભાઈ તો કૂતરા પાસે ગયા. હવે કાગડો ક્યાં જાય છે? એને સિંગડી જોઈ છે, એટલે કૂતરા પાસે જાય છે. અને કૂતરા પાસે જઈને શું કહે છે? તો કૂતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. શું કહે છે? કૂતા 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 દેવા, તમારા આંગણે કોણ આવ્યું છે? કાગડો આવ્યો છે. મારો મરગલા લઉં સિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણીના ધોવું ચાંચુડી, ખાઉં કોઠીમું બડુક બડુક વાગે. શું કહે છે? કે તમે કૂતા પાસે, એટલે કે કૂતરા પાસે જઈને શું કહે છે? તમારે આંગણે કોણ આવ્યું છે? કાગડો આવ્યો છે. તમે શું કરો? તો કૂતરાને કહે છે, તમે શું કરો? તો મરગલાને, શું કહે છે, મરગલો એટલે કે હરણને મારો. હરણને મારો એટલે શું થાય? એને મને સિંગડી આપો, એટલે હું સિંગડી લઈ લઉં. તમે હરણને મારો એટલે શું કરો? સિંગડી લઈ લઉં. પછી સિંગડી લઈને હું પહેલાં માટી ખોદું. માટી ખોદીને શું કરું? કુંભારને આપું. કુંભારને આપો એટલે મને શું કરી દે? સરસ મજાનો ઘડોલો બનાવી દે. ઘડો લઈને હું ક્યાં જાઉં? પાછો કૂવા પાસે જઈને કૂવામાંથી પાણી સીંચું, અને મારી જાત શું કરું? ધોઉં, અને કોઠીંબું ખાઉં. એમ કહે છે. કૂતરો કહીએ, ભાઈ હું બહુ ભૂખ્યો છું, માટી ગાયનું દૂધ લાવી દે, તો દૂધ પીને હરણ મારવા જાઓ. શું કહે છે? કૂતરો પણ એ હરણ મારવા જવાનું કહેતો નથી. એ શું કહે છે? કાગડાને કે હું બહુ દિવસથી શું છું? ભૂખ્યો છું. તો ભૂખ્યો હોય તો હું હરણનો શિકાર કરી શકું નહીં, હું હરણ મારી શકું નહીં, મરગલાને ન મારી શકું, એટલે તું શું કર, પહેલાં મને દૂધ પીવડાવ. શું કહે છે? કૂતરો એમ કહે છે કાગડાને, તું મને દૂધ પીવડાવ, તો હું શું કરું, મરગલો મારવા જાઉં, હરણ મારવા જાઓ. એમ કહે છે. કાગડો ગાય પાસે ગયો, જઈને કહે છે, એને શું કહે, એને દૂધ, કૂતરાને દૂધ પીવડાવવાનું હતું, એટલે શું કહે છે, ક્યાં જવું પડે, એને ગાય પાસે દૂધ લેવા જાય છે. હવે તો ગાય પાસે દૂધ લેવા જાય એટલે શું કહે છે? ગૌરી 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 દેવા. ગૌરી એટલે કે ગાય. ગાયનું બીજું શું નામ? શું ગાયનું બીજું શું કહેવાય? તો ગૌરી પણ કહેવાય. તો શું કહે છે? ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. શું કહે છે? ગાય ગાય, તમારા આંગણે કોણ આવ્યું છે? કાગડો આવ્યો છે. આલો દૂધલડા પાઉ પૂતલા. શું કહે છે? તમે દૂધ આપો. પાઉ પૂતલા એટલે શું કહે છે? હું કૂતરાને પીવડાવું. હવે શું થશે? તો પછી ક્યાં જશે? તો દૂધ આપે છે. જ્યારે એ ગાય દૂધ આપે, પછી એને કોને આપવાનું હોય છે દૂધ? તો એ દૂધ કૂતરાને પીવડાવશે. પછી શું કહે છે? મારે મરગલા. શું કહે છે? એ શું કરશે? મરગલાને મારશે. કૂતરાને દૂધ પીવડાવીશ એટલે શું કરશે? મરગલું મારવા જશે. પછી એ સિંગડી મને આપશે. અને શું કહે છે? સિંગડી લઈને હું ખોદું માટુડી, આપું કુંભારને સિંગડી. હું લઈને માટી ખોદું અને કુંભારને આપું. કુંભાર શું કરી આપે? એને ઘડો ઘડી આપે, અને પાણી સીંચી લઉં, અને શું કરું? ચાંચ ધોઈને કોઠીંબું ખાઉં. ગાય કહે છે, હવે ગાય પણ એમ દૂધ આપતી નથી. ગાય શું જવાબ આપે છે? તો ગાય કહે છે, હું
बहु भूखी छू गाइस शू कहे छे हूँ केवी छू बहु भूखी छू मने सारी पेठे खड़ खवड़ाओ शू कहे छे मने तो सारी पेठे एटले के जाजो एवो खड़ एटले के आपणे घास कहीए ने खड़ ए खड़ मने शू कर खवड़ाओ अने दूध दोई ले तो शू कहे छे पहेला मने खड़ खवड़ाय तो पछी दूध दोई ले एम कहे छे पछी कागड़ो सीमा खड़ लेवा गयो हवे कागड़ो क्यां जवू पड़े छे तो सीमा क्यां जाय छे ए खड़ लेवा माटे જાય છે શું કામ ખડ લેવા માટે જાય છે તો એને ગાયને પીવડાવવાનું હોય છે ગાયને ખવડાવવાનું હોય છે ગાયને ખવડાવે ખડ તો શું ગાય આપે દૂધ આપે છે પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો જઈને સીમને કહે છે સીમ પાસે પણ એમનામ ખડ મળતું નથી હવે શું કરે છે સીમ પાસે જઈને શું કહે છે તો સીમ પાસે જઈને કહે છે સીમ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ખડલા નીરુ ગૌરીને દૂધ દૂધલડા પાઉ પૂતલા મારી મરગલા લવ સિંગલડી ખોદુ માટડી આપુ કુંભારને ઘડે ઘડુલો સીચુ પાણીડા ધૂ ચાચુડી ખાઉ કોઠીમુ બડુ બડુ પાગે હવે એને ક્યાં ક્યાં જવાનું હોય છે તો કે છે કે તમે મને સીમ દેવા તમે મને શું આપો તો તમે મને શું આપો તો ખડ ખડલા એટલે તમે મને ખડ આપો હું ખડ કોને આપીશ તો ગૌરી નીરુ ગૌરીને એટલે કે ગૌરીને એટલે કે ગાયને હું ખવડાવીશ ગાયને ખવડાવીશ એટલે ગાયને શું આપશે તો દૂધ આપશે દૂધ આપશે એટલે દૂધ કોને એને પીવડાવવાનું હતું તો દૂધ એને કૂતરાને પીવડાવવાનું હતું કૂતરો દૂધ પીવે એટલે શું કરે મરગલું મારવા જાય મરગલું મારી મારે એટલે એને શું મળે સીંગડી મળે અને સીંગડી મળે એટલે સીંગડી લઈને ક્યાં જાય ટીંબા પાસે જાય ટીંબા પાસે જઈને શું કરે માટી ખોદી લે માટી ખોદીને કોને આપે છે કુંભારને આપે કુંભારે એમાંથી સરસ મજાનો એને ઘડો બનાવી આપે અને ઘડો લઈને કુવા પાસે જઈને અંદરથી પાણી સીંચીને એને પોતાનું શું કરે છે કાગડો ચાંચ ધોવાની અને શું કહે છે પછી કોઠીમું ખાવાની વાત કરે છે તો સીમ કહે છે હવે સીમ શું કહે છે સીમ પાસે ગયો તો હવે સીમ શું કહે છે તો સીમ કહે છે ભાઈ લુહારને ત્યાંથી દાતરડું લઈ આવ અને ખડ વાળી લે શું કહે છે લુહારની પાસે જા કે છે લુહાર તો આપણે બધા કારીગરો આપણે આગળ જોઈ ગયા કે સુથાર છે લુહાર છે દરજી છે મોચી છે બધા આપણા કારીગરો છે તો શું કહે છે કે તું ક્યાં જા તો લુહાર લે જાતી લોખંડની વસ્તુ બનાવે લુહાર શેમાંથી વસ્તુ બનાવે લોખંડમાંથી વસ્તુ બનાવે બનાવે ને એવી રીતે આપણે આગળ આવશે કે કોણ સુથાર શેમાંથી વસ્તુ બનાવે લુહાર શેમાંથી વસ્તુ બનાવે કુંભાર શેમાંથી વસ્તુ બનાવે એ બધું આપણે આગળ જોઈશું તો શું કહે છે લુહારને ત્યાંથી દાતરડું લઈ આવ અને ખડ વાળી લે શું કહે છે સીમ એમ કહે છે કે લુહારને ત્યાંથી દાતરડું લઈ આવ પહેલા અને પછી ખડ વાળી લે કાગડો તો લુહાર પાસે ગયો જઈને લુહારને કહે કાગડો ક્યાં ગયો તો લુહાર પાસે જાય છે અને લુહારને જઈને શું કહે છે તો લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દાતરડા વાડું ખડલા નીરું ગૌરીને દૂધ દરડા પાઉ પૂતલા મારે મરગલા લવ સિંગલડી ખોદુ માટુડી દવ કુંભારને ઘડે ઘડુલો સીચો પાણીના ધો ચાચુડી ખાવ કોઠીમુ બડુ બડુ વાવે શું કહે છે એમ કહે છે કાગડો કે લુહાર પાસે જઈને શું કહે છે તો લુહાર 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 દેવા તમે શું કહો લુહાર તમે મને શું આપો તમારા આંગણે કાગડો આવ્યો છે તમે શું આપો તો કુંભાર પાસે ને દાતરડું લે અને તમે મને દાતરડું આપો હું દાતરડું લઈને ક્યાં જાઉં તો સીમમાં જાઉં અને ખડ વાઢી લઉં ખડ વાઢીને હું શું કરું તો ગૌરીને આપું એટલે કે ગાયને હું ખવડાવું ગાય પાછું શું આપે દૂધ આપે દૂધ લઈને હું કોને પીવડાવું તો કૂતરા એટલે કે હું કૂતરાને દૂધ પીવડાવું મારે મરગલા શું કહે છે કૂતરાને દૂધ પીવડાવું એટલે શું થાય મરગલું મારે અને શું થાય મને સીંગડી મળે તો લવ સીંગડી અને ખોદું માટડી પાટી ખોદું દવ કુંભારને માટી ખોદીને કોને આપવાની છે એને કુંભારને આપવાની છે અને ઘડે ઘડુલો કુંભાર શું કરે માટીમાંથી ઘડુલો ઘડી દેશે અને પછી કુવા પાસે જઈને એમાંથી પાણી સીંચે શું કરીશ ધોઉં ચાચુડી ખાવું કોઠીંબુ ચાંચ ધોઈને કોઠીંબુ ખાઈશ લુહાર કહે છે એ આ દાતરડું હવે એને દાતરડું મળે છે કાગડાને કેટલી જગ્યાએ જવું પડ્યું દાતરડા માટે એને જ્યારે શું કરું તું કોઠીંબુ ખાવું તું તો એને કેટલી કેટલી જગ્યાએ જવું પડ્યું એમના કોઠીંબુ ખાવા મળ્યું ના એને કેટલી કેટલી જગ્યાએ જવું પડ્યું પછી એને છેલ્લે લુહાર પાસેથી શું મળે છે દાતરડું લુહાર એને કહે છે લે આ દાતરડું કાગડો દાતરડું લઈને સીમમાં ગયો હવે કાગડો પાછો ક્યાં જાય છે દાતરડું લઈને સીમમાં જાય છે સીમમાં શું કરવા જાય છે તો સીમમાંથી શું કરવાનું હોય છે એને ખડ લેવાનું છે એટલે એ સીમમાં જાય છે ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ત્યાંથી ખડ શું કર્યું સીમમાંથી
ખડ લીધું, ગાયને ખવડાવ્યું, પછી દૂધ લઈને કૂતરાને પાયું. ગાય પાસેથી દૂધ લીધું અને પછી કોને? કૂતરાને પાયું. કૂતરો મરગલાને મારવા દોડ્યો. શું કહે છે? કૂતરો મરગલાને મારવા દોડ્યો એટલે તેને સિંગડું આપ્યું. શું કહે છે? મારે આગળ સિંગડું આપ્યું. કાગડે સિંગડું લઈ ટીમ્બેથી માટી લીધી અને કુંભાર પાસેથી ગડુડો લીધો. શું કર્યું? સિંગડું આપ્યું એટલે સિંગડું એને મળ્યું એટલે શું કર્યું? એને માટી ખોદી અને માટી લઈને ક્યાં ગયો? એ કુંભાર પાસે ગયો અને કુંભાર પાસે જઈને સરસ મજાનો ગડુડો બનાવડાવ્યો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ સાફ ધોઈ નાખીને કોઠી મુખાડી. શું કહે છે? પછી એને પાણી કૂવામાંથી કાઢ્યું અને શું કર્યું? પોતાની ચાંચ ધોઈ નાખી અને શું કર્યું? પછી કોઠિંબાને ખાધું. તમને એમ કહે કે કાગડાને એમના કોઠિંબું મળી ગયું? ના. તો કાગડાને કેટલી કેટલી જગ્યાએ કોઠિંબું ખાવા જવું પડ્યું હતું? તો કોઠિંબો એને જ્યારે ખાવું હતું તો કાગડાને કેટલી કેટલી જગ્યાએ જવું પડ્યું? તો સૌથી પહેલાં તો એને શું કરવાનું હતું? એની ગંદી ચાંચ ધોવાનું કીધું હતું ને. તો ગંદી ચાંચ ધોવા માટે કાગડો સૌથી પહેલાં ક્યાં ગયો? આપણે ખાલી એમ વાર્તા ટાઈપ જ યાદ રાખીશું એટલે આપણને આખું યાદ રહી જશે. તો પહેલાં ક્યાં ગયો? તો કાગડો એને ચાંચ ધોવા માટે તો કૂવા પાસે જાય છે. તો કૂવા પાસે જાય છે તો કૂવો શું કહે છે કે તો પાણી સીચી લે, પરંતુ ક્યાંથી? મને ઘડો લાવીને પાણી સીચી લે. તો ઘડો લેવા ગાડો ક્યાં જાય છે? કુંભાર પાસે જાય છે. કુંભાર પાસે જાય તો કુંભાર એમ કહે છે તું મને માટી લઈ આવ. તો શું કર? તું મને માટી આપ તો સરસ મજાનો ઘડુલો ઘડી આપું. તો માટી જોઈતી હોય તો ક્યાં જાય છે કાગડો? માટી લેવા માટે ટીંબા પાસે જાય છે. તો ટીંબા પાસે જાય છે તો ટીંબો એમ કહે છે કે તું માટી જોઈતી હોય તો મરગલાની સિંગડી વડે શું કર? માટી લઈ લે. તો એ મરગલા પાસે કાગડો જાય છે સિંગડી લેવા. તો શું કહે છે કે તું કૂતરાને કે મને મારી નાખે એટલે શું થાય? સિંગડી મળે. પછી કાગડો કૂતરા પાસે જાય છે. કૂતરા પાસે જાય છે તો કૂતરો એમ કહે છે હું શું છું? બહુ ભૂખ્યો છું. મને તું શું પીવડાય? દૂધ પીવડાય. તો હું શું કરું? મરગલું મારવા જાઉં. તો એને દૂધ જોઈતું હોય તો દૂધ લેવા ક્યાં જાય છે? ગાય પાસે જાય છે. તો ગાય શું કહે છે? હું બહુ જ ભૂખી છું. તું મને સારી પેઠે એટલે કે સારું એવું ઘાસ ઝાઝુઆ તું ખડ ખવડાવ. તો શું કરું? હું તને દૂધ ખડ ખવડાવી પછી દૂધ દોઈ લે. તો એ ખડ માટે ક્યાં જાય છે? સીમ પાસે જાય છે. અને સીમ પાસે જાય છે તો શું? સીમ શું કહે છે? તારે ખડ જોઈતું હોય તો તું શું કર કે લુહાર પાસે જઈને દાતરડું લઈ આવ અને પછી ખડ કાપી લે. અને પછી શું કર? તું ગાયને ખવડાય એટલે તને બધી વસ્તુ મળી જશે. પછી કાગડો શું કરે છે? દાતરડું મળે છે એટલે પાછળથી દાતરડું મળે એટલે પછી ક્યાં જાય છે? સીમ પાસે જાય છે. અને ત્યાંથી શું લે છે? સીમ પાસે જઈને ત્યાંથી ખડ લે છે. ખડ કોને આપે? ખવડાવે છે. એ ગાયને ખવડાવે છે. ગાયને ખવડાવે એટલે ગાય એને શું આપે છે? દૂધ આપે છે. દૂધ લઈને એ ક્યાં જાય છે કાગડો? તો દૂધ લઈને એ કૂતરાને પીવડાવે છે. કૂતરાને પીવડાવે એટલે કૂતરો મરગલો મારવા એટલે કે હરણ મારવા જાય છે. અને હરણ શું આપે? સિંગડી. સિંગડી લઈને શું કરે છે? તો સિંગડી લઈને માટી ટીંબા પાસે જઈને માટી ખોદે છે. અને માટી ખોદીને શું કરે છે? ત્યાંથી માટી લઈને કુંભાર પાસે જાય છે. અને કુંભારને જઈને માટી આપે છે એટલે કુંભાર શું કરે છે? સરસ મજાનો ઘડો બનાવી આપે છે. અને ઘડો લઈને એ કૂવા પાસે જઈને કૂવામાંથી શું કરે છે? પાણી સીચી લે છે અને પોતાની ચાંચ ધોવે છે અને શું કરે છે? કોઠિંબું ખાય છે. મજા આવીને બધાને વાર્તામાં? સરસ. હવે આપણે આ વાર્તામાં બધા જે પ્રશ્નો જવાબ આવે છે, આપણા કારીગરો જે છે એના જે વ્યવસ્થિત શું કામ કરે છે, તેમાંથી વસ્તુ બનાવે છે અને તેના સાધનો કયા હોય, ઓઝાર એના આવે ને, કંઈક ને કંઈક કારીગર ગમે તે હોય તો એનું કંઈક ને કંઈક સાધન હોય ને. ધારો કે આપણે લઈ લઈએ કે દરજી લઈ લઈએ તો દરજી શું બનાવે? કપડાં સીવે. કાપડ આપીએ આપણે એટલે શું કરે? કપડાં સીવે ને. તો એ કયા કયા એના સાધનો હોય? તો એક તો સીવાનો સંચો હોય ને, પછી શું હોય? સોયદોરો હોય, પછી માપપટ્ટી હોય. એ બધા એના શું કહેવાય? સાધનો. એના ઓઝાર એટલે કે એના સાધનો કહેવાય. એ આપણે બધા પ્રશ્નોમાં જોઈશું. બરાબર. તો હવે આપણે અહીંયા જોવાનું છે. પહેલો પ્રશ્ન છે, શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા છે? તો આપણા ઘરે, બધાના ઘરે માટીમાંથી. તમને એમ થાય કે માટીમાંથી બનાવેલા વાસણો છે જ ને? અમે તો થાળી વાટકામાં ને ડીશમાં ને એમ જમીએ છે. અમારી પાસે તો સ્ટીલના ને એમ જ વાસણ છે, એમ થાય ને. તો માટીના વાસણો બધાના જ ઘરે છે. તમારા ઘરે માટલું છે ને, પાણી પીવાનું માટલું, પાણી જે ભરો છો તેમાં પાણી પીવા માટેનું પાણી ભરો છો એ માટલું છે ને, એ શેનું બનેલું છે? માટીનું બનેલું છે. પછી રોટલા ગણાય એના માટે શું હોય? તાવડી હોય છે ને. તો તાવડી પણ શેની છે?
માટીની છે. પછી આપણે દિવાળી સરસ મજાના દીવા કરીએ છીએ. દીવા કરીએ છીએ ને તો એ જે કોડિયા હોય છે એ પણ શેના હોય છે, માટીના. પછી આપણે કુંડામાં ગમે તે રોપવા આવી છે તો એ કુંડામાં શેના હોય છે, માટીના. તો આપણને એમ કહે છે કે તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે તો કયા કયા વાસણો છે? તો હા, આપણા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે. કયા કયા છે? તો માટલા છે. બધા ઘર શું છે, કયા કયા વાસણો આવે? માટલા આવે, પછી માટલા, તાવડી આવે. શું આવે? તાવડી આવે. પછી આપણે બીજા કયા વાસણો વાપરીએ છીએ? વાસણો માટલા અને તાવડી વાપરીએ છીએ. પછી બીજું શું આવે? તો બીજા કયા આપણે? તો કુંડા. આપણે ઘરમાં જે કુંડા હોય ને એ પણ આવે. અને દીવડા, આપણે જે દીવા કરવા માટે દીવડા વાપરીએ છીએ, દીવડા આવે. અને ઠીપ, તમે ઠીપ એટલે કે જે પક્ષીને પાણી પીવડાવવા માટેનું નથી હોતું માટીનું, એને ઠીપ કહેવાય. બગાસી ઉપર રાખેલું હોય છે ને એ શું કહે છે? ઠીપ કહેવાય છે. એ બધી વસ્તુઓ શું હોય છે? આપણા ઘરે જોવા માટીની વસ્તુ જોવા મળે છે. તો તમારે શું લખવાનું? હા, મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા, તાવડી, કુંડા, દીવડા અને માટીની ઠીપ વગેરે વાસણો છે. પ્રશ્ન નંબર 2 છે કે કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજવસ્તુઓની જરૂર પડી? તો કુંભારને ઘડો બનાવવો હોય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો કુંભારને ઘડો બનાવવો હોય તો પહેલાં માટીની તો જરૂર પડે ને, તો એકદમ માટીની જરૂર પડે. તો માટીથી એટલે તો ઘડો બની છે ના, તો માટી અને પાણી મિક્સ કરીને એને ગૂંધવામાં આવે. આપણે કેમ લોટ બાંધીએ એમ કહીએ ને, લોટ અને પાણી મિક્સ કરી લોટ બાંધીએ, એવી રીતે શું કરે? માટી અને પાણી મિક્સ કરી નાખે, બંને ભેગું કરી નાખે, માટી ગૂંધી નાખે. પછી શું કરે છે? ચાકડો. એમને શું હોય? ચાકડા વડે શું કરે છે? અવનવા અલગ અલગ શું કરે છે? સાધનો એમના બનાવે છે. તો શું કહે છે? કુંભારને ઘડો બનાવવા કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો શું કહે છે? કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડે છે. તેની જરૂર પડે છે માટી, પાણી અને ચાકડાની જરૂર પડે છે. પછી પ્રશ્ન નંબર 3 છે, કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી હતી? કાગડાને ઘડો બનાવવો હતો તો કોણે કોણે એમાં મદદ કરી? આપણે હમણાં જોયું કે કોણે કોણે મદદ કરી, તો બધાએ મદદ કરી. કોણે? કાગડાને ઘડો બનાવવા માટે કુંભારે મદદ કરી. પહેલાં તો કોને કરી? કુંભારે. પછી કોણે કરી? તો ટીંબો. કુંભાર આવે, પછી ટીંબો આવે, મરગલો આવે, કૂતરો આવે, ગાય, ખડ, સીમ, લુહાર, દાતડ વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. કુંભારને બધા લોકો છે અને અમુક જે વસ્તુઓ છે એને બધાએ શું કરી? મદદ કરી. સૌથી પહેલાં તો શું કોણે કરી? તો કુંભારે. એને ઘડો બનાવી આપ્યો તો કુંભાર. પછી ટીંબાએ માટી આપી. મરગલાએ શું કર્યું? મરગલાએ શિંગડી આપી. કૂતરાએ એને મરગલું મારવા ગયો અને મરગલાએ શિંગડી આપી. આમ કોને કોને મદદ કરી? આખા જે આપણે પાઠમાં અત્યારે જોયું એમાં તમારે લખવાનું કે કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાતડું વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. પ્રશ્ન નંબર 4 છે, હવે આ ખાસ જોવાનું તમારે કે કારીગરો અને તેમના સાધનોનો ટૂંકમાં પરિચય આપણે આપવાનો છે. કારીગરો, આપણે હમણાં વાત કરી ને કે આપણા કારીગરો અને તેમના સાધનો, એના વિશે ટૂંકમાં પરિચય આપવાનો. તો કુંભાર આપણો કારીગર, આપણે આગળ જોયું જ છે કે કુંભાર છે, લુહાર છે, મોચી છે, સુથાર છે, એ બધા આપણા કારીગરો છે ને. સફાઈ કામદાર છે, મિકેનિક છે, એ બધા શું છે? મોચી, દરજી, વાળંદ, એ બધા આપણા કારીગરો છે. તો હવે એમને કઈ સાધનથી શું વસ્તુ, શેમાંથી વસ્તુ બનાવે છે આપણે જોવાનું છે. તો પહેલાં જોઈએ કુંભાર. તો કુંભારને કંઈ પણ વસ્તુ બનાવવી હોય તો કુંભાર કઈ, શેમાંથી વસ્તુ બનાવે? તો કુંભાર હોય તો લોખંડમાંથી ન બનાવે. તો કુંભાર શેમાંથી બનાવે? તો તે માટીમાંથી વિવિધ વસ્તુ બનાવે છે. શેમાંથી વિવિધ વસ્તુ બનાવે છે? માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. કેવી કેવી વસ્તુ બનાવે છે? તો તાવડી, માટલા, ઘડા, પછી આપણે કાચા નળિયા આવે ને એ નળિયા, પછી એ બધું નળિયા અને ઈંટો, એ બધું શું બનાવે છે? કુંભાર બનાવે છે. તો શું લખવાનું? તે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. કઈ કઈ વસ્તુ બનાવે છે પછી લખવાની? તો કઈ કઈ વસ્તુ બનાવે છે? તાવડી, માટલા, ઘડા, નળિયા, ઈંટો વગેરે વસ્તુ બનાવે છે. અને એના સાધનો કયા છે? આપણે સાધનોનો પણ પરિચય આપવાનો છે. એટલે કયા કયા સાધનની જરૂર પડે આ બધી વસ્તુ બનાવવામાં? તો ચાકડો છે, લાકડી છે અને ટપલું, એમના ઓજારો
ઓજાર એટલે કે એમના સાધનો છે. પછી બીજું છે તો લુહાર. તો લુહાર સેમાંથી વસ્તુ બનાવે? તો લુહાર છે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે. સેમાંથી બનાવે છે? તો લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. તો કઈ કઈ વસ્તુઓ બનાવે લુહાર? તો પાવડા છે, હળ છે, સાણસી છે, ચપ્પુ એ વગેરે વસ્તુ બનાવે છે. સેમાંથી? તો લોખંડમાંથી બનાવે. તો હવે એમના ઓજાર. ઓજાર એટલે કે એ કયા સાધનથી કામ કરે, કયા સાધન વડે બધી વસ્તુ બનાવે. તો સાધન કયું આવશે? તો એરણ છે. પછી હથોડો. એમને હથોડી કામ ન આવે. લુહારને લોખંડમાંથી વસ્તુ બનાવે, મોટો હથોડો આવે. તો શું આવે? હથોડો છે, છીણી છે, કાનસ, ધમણ વગેરે વસ્તુ એમને ઓજારો છે. પછી ત્રીજું છે મોચી. તો મોચી છે એ ચામડામાંથી વિવિધ વસ્તુ બનાવે. તેમાંથી બનાવે? તો ચામડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. કઈ કઈ વસ્તુઓ મોચી બનાવે છે? કેવી કેવી ચામડામાંથી વસ્તુ બનાવે? તો બૂટ, ચંપલ, મોજડી, સેન્ડલ વગેરે વસ્તુઓ બનાવે છે. તો એ બધી વસ્તુઓ બનાવવા માટે એમને કયા કયા ઓજાર એટલે કે કયા કયા સાધનોની જરૂર પડે? તો સાધનોમાં કયા કયા આવે? તો સોય દોરો, બ્રશ, પોલિશ, હથોડી વગેરે તેમના ઓજાર છે. પોલિશ એટલે કે બૂટને આપણે પોલિશ કરીએ ને, જોવો છો ને બૂટ પાલિશ કરવા છે, તો એ પોલિશ જે આવે છે એ બધું શું પડે? એને જરૂર મૂચીને પડે. પછી છે ચોથા નંબરનું સુથાર. તો સુથાર શેમાંથી વસ્તુ બનાવે? તો સુથાર છે લાકડામાંથી બનાવે. શેમાંથી બનાવે? લાકડામાંથી વસ્તુ બનાવે. તો કઈ કઈ વસ્તુ બનાવે છે? તો લાકડાના બારી બારણા છે ને, બારી બારણા, પાટલા, પાટલી, પછી ખુરશી, ટેબલ વગેરે શું બનાવે? વસ્તુ બનાવે. તો કઈ કઈ એને કઈ કઈ વસ્તુ બનાવે? તો કરવત. સુથારનું શું હોય? કરવત હોય, રંધો હોય, હથોડી હોય, સારડી હોય, ફરસી વગેરે એના શું છે? ઓજારો છે. હવે છે પ્રશ્ન નંબર 5. પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? તો પહેલા આપણે અત્યારે તો એને કાગડાને ઘડો જોઈતો, પાણી જોઈતો હતો, તો અત્યારે ઘડો તરત લઈ આવે. પણ પહેલા જ્યારે ઘડા નહીં હોય ત્યારે એ લોકો પાણી ભરવા માટે શું કરતા? પહેલાથી જ ઘડાની શોધ થઈ ગઈ હશે? પહેલાથી જ ઘડા હશે? ના. તો પહેલા જે આદિમાનવો છે એ પાણી ભરવા માટે શેના શેનો ઉપયોગ કરતા હશે? તો નાળિયેરની કાચલી. તમે નાળિયેર જે હોય ને એની કાચલી હોય ને એનો ઉપયોગ કરતા હોય. પછી ચામડામાંથી મરેલા પશુ હોય ને એના ચામડા શું કરે? એના ચામડામાંથી એવું મશક બનાવે અને એનાથી પણ પાણી ભરે છે અને એનો ઉપયોગ કરતા હશે. શું કહે છે? પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન, મોટા મોટા પાન આવે ઝાડના, એનો ઉપયોગ કરતા હશે. પછી સૂકા નાળિયેરની કાચલી, સૂકા નાળિયેર જે હોય ને એની કાચલી આવે, કાચલીનો અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મસક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે. પહેલાની વાત છે, પહેલાના જમાનાની વાત છે. પછી છઠ્ઠો નંબરનો પ્રશ્ન છે, કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો કાગડાને શું કરવા ઘડો જોઈતો હતો? તો કાગડાને એટલે ઘડો જોઈતો હતો, જ્યારે એને કોઠિંબુ જોયું એટલે કોઠિંબુ ખાવાનું મન થયું, તો કોઠિંબાએ શું કીધું? કે બાપુ આવી ગંદી ચાંચ વડે તમારે મારા તમે મને ન ખાશો એમ. તો શું કહે છે? આવી ગંદી ચાંચ વડે મને ન ખવાય, તમે ક્યાંકથી શું કરો? પાણી શોધી આવો અને તમારી ચાંચ ધોઈ નાખો અને પછી મને ખાઓ. એટલા માટે એને ચાંચ એને કોઠિંબું ખાવું હતું. કોઠિંબું ખાવા માટે શું જોઈતું હતું? પાણી જોઈતું હતું ચાંચ ધોવા માટે. એટલે શું થયું? એને ચાંચ ધોવા પાણી જોઈતું હતું એટલે એને શું કૂવામાંથી પાણી સીંચવા માટે ઘડાની જરૂર પડી હતી. એટલા માટે કાગડાને ઘડો જોઈતો હતો. હવે તમારે અહીંયા છે એ પાઠમાં તમારે પાછળ આપેલું છે કે જો તમે નાના હોય ત્યારે શું કરો છો? માટીમાંથી અલગ અલગ રમકડા બનાવો છો. બનાવો ને શું હોય? બધાય માટીમાંથી રમકડા, માટીમાં તો રમેલા છે, રમેલા ને. તો આપણને આમાં સરસ મજાનું કેવી રીતે શું બને એ કીધું છે. તો માટીમાંથી શું કહે છે? રમકડા બનાવવા માટે તો માટીનો કટોરો બનાવવો હોય તો શું કરવું પડે? તો માટીમાં પાણી ઉમેરી ગૂંધો. માટીમાં શું કરવાનું? માટી લેવાની, એમાં પાણી ઉમેરવાનું અને સરસ મજાનું ગૂંધવાનું એટલે કે સરસ મજાનો પીંડા જેવું બનાવી નાખવાનું. પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો. પાણી સાથે ભેળવેલી જે માટી છે એ થોડી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. બે માટી ભેગી કરવી હોય તે ગુંદર જેવું કામ કરશે એટલે કે ચીપકી જશે, ચોંટી જશે. થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો. થોડી માટી આપણે શું કરીએ? આપણે કટોરો બનાવીએ સામાન્ય, શું કરીએ? થોડી માટી લઈએ અને સરસ મજાનું શું કરીએ? ટીપીને અથવા તો સરસ મજાનું વણીને નાનું રોટલી જેવું બનાવવાનું, ગોળ બનાવવાનું.
પછી એના પર શું કરવાનું તો માટીમાંથી થોડું પીણ લઈને પછી આ રીતે શું કરવાનું તો સાપની જેમ જેમ સાપ હોય ને એની જેમ તો લાંબો થોડો ભાગ કરવાનો અને પછી જે નીચે હોય જે રોટલી જેવું બનાવેલું હોય નીચે તળિયું મૂકવાનું અને એના ઉપર શું કરવાનું રાઉન્ડ રાઉન્ડમાં એવી રીતે ઉપર ઉપર માટીથી શું કરવાનું જે આપણે દોરાની જેમ ઊભી વળેલું હોય ને પેલા વળી નાખવાનું પછી ઉપર 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 એને ગોળ ગોળ કરવાનું એટલે શું થઈ જાય સરસ મજાનો શું થઈ જાય કટોરો તૈયાર થઈ જાય એમ કહે છે. આપણે બધા માટીમાંથી તો રમેલા જ છીએ, માટીમાંથી અલગ અલગ વાસણો તમે બનાવેલા જ છે એ આપણને અહીંયા કહે છે. હવે તમારે અહીંયા આ પાઠ જે છે 15મો માટીની મજા એ અહીંયા પૂરો થાય છે. આ પાઠના અંતે તમારું આજનો હોમવર્ક શું છે તો એ જોઈ લો. તો આજનો હોમવર્ક છે પ્રશ્ન નંબર 1-4 પ્રશ્નોના જવાબ એક વખત લખવાના છે. કેટલી વખત લખવાના છે? એક વખત. કેટલા પ્રશ્નોના જવાબ? તો પ્રશ્ન નંબર 1-4 તો એ કયા કયા છે હું તમને સમજાવી દઉં છું કેવી રીતે લખવાના છે. તો 1-4 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે કે શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા છે આપણે હમણાં સમજાવી દીધું છે કે હા બધાના ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે જ. કયા કયા વાસણો આપણે છે તો એ વાસણો બધા નામ લખવાના છે કે માટલા છે, તાવડી છે, કુંડા છે, દીવડા છે એ બધા નામ લખવાના છે. પછી બીજું છે કુંભારને વડો બનાવવા કઈ કઈ વસ્તુ ચીજ વસ્તુઓની જરૂર પડી. કુંભારને વડો બનાવવો હતો તો કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી. કુંભારને જે ચીજ વસ્તુઓની જરૂર પડે એ ચીજ વસ્તુ લખવાની છે. પછી ત્રીજું છે કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી હતી. કાગડાને ઘડો બનાવવો હતો તો કોણે કોણે મદદ કરી હતી, કઈ કઈ જગ્યાએ ગયો હતો એ બધી વસ્તુની નામ આપણે હમણાં આગળ કહ્યું છે એ પ્રમાણે બધી ચીજો બધી વસ્તુઓ જે વસ્તુએ મદદ કરી એ બધું નામ લખવાનું. પછી પ્રશ્ન નંબર 4 છે કે કારીગરો અને તેમના સાધનોનો ટૂંકમાં પરિચય. હવે આ તમારે કેવી રીતે લખવાનું છે? તો કારીગરો અને તેમના સાધનોનો ટૂંકમાં પરિચય આપવાનું કે તેમાં પહેલું છે કુંભાર, બીજું છે લુહાર, ત્રીજું છે મોચી અને ચોથું છે સુથાર. તો કુંભાર તો પહેલા લખવાનું કે કુંભાર છે તમને એક્ઝામ્પલ તરીકે સમજાવી દઉં કઈ રીતે લખવાનું. કુંભાર તો એટલે બધી વસ્તુ બનાવે છે તો તેમાં માટીમાંથી વસ્તુ બનાવે, માટીમાંથી વિવિધ વસ્તુ બનાવે. કઈ કઈ વસ્તુ બનાવે બીજી લાઈનમાં એ લખવાનું. કઈ કઈ વસ્તુ બનાવે માટીમાંથી તાવડી, માટલા, વડા, નળિયા, ઈંટો એ બધી વસ્તુઓ બનાવે. પછી એના સાધનો કયા કયા જરૂર પડે, એના જે ઓજારો કઈ કઈ જરૂર પડે તો એ ઓજારો નીચે ત્રીજી લાઈનમાં એના ઓજારો લખવાના. તો ચાકડો છે, લાકડી છે અને ડબલું તેના ઓજાર. આવી રીતે તમારે થર્ડ લાઈનમાં સરસ મજાનું લખવાનું છે. પહેલાં શું કારીગરનું નામ કુંભાર લખવાનું, કુંભારની બાજુમાં શું કરવાનું તો તે માટીમાંથી વિવિધ વસ્તુ બનાવે એમ લખવાનું. પછી નીચેની લાઈનમાં શું કરવાનું, કઈ કઈ વસ્તુ બનાવતા હોય તો જે વસ્તુ બનાવે એ વસ્તુઓના બધાના જે વસ્તુ બનાવતા હોય વસ્તુના નામ લખવાના. પછી ત્રીજી લાઈનમાં તો એના ઓજારો કે એને કયા કયા ઓજારો એટલે કે કયા કયા સાધનોની જરૂર પડી છે એ બધા સાધનો લખવાના. એવી જ રીતે લુહાર તો લોખંડમાંથી બનાવે કઈ કઈ વસ્તુ બનાવે એ લખવાનું અને એને કયા કયા સાધનની જરૂર પડે એ લખવાનું. પછી એવી રીતે છે મોચી તો મોચી છે એ મોચી શેમાંથી વસ્તુ બનાવે તો તે ચામડામાંથી બનાવે, કઈ કઈ વસ્તુ બનાવે અને એને કયા કયા ઓજાર કયા કયા સાધનની એને જરૂર પડે. એવી જ રીતે ચોથા નંબર પર સુથાર તો સુથાર શેમાંથી વસ્તુ બનાવે તો લાકડામાંથી બનાવે, કઈ કઈ વસ્તુ બનાવે છે એ લખવાનું છે, એને કયા સાધનની જરૂર પડે એ લખવાનું છે. આવી રીતે 1-4 પ્રશ્નોના જવાબ છે તમારે એ સરસ મજાના લખવાના છે. અહીંયા આપણે પાઠ 15 જે માટીની મજા છે એ અહીંયા પાઠ 15 નો આપણે પૂરો થાય છે.